આજે આપણે માર્કેટ્સ કે ઇન્વેસ્ટમેન્ટ વિશે વાત નહીં કરીએ ફક્ત તમારા જીવનની એવી ટેવો વિશે વાત કરીશું જે તમને એક સારો ઇન્વેસ્ટર બનવામાં મદદ કરશે પહેલી ટેવ નો યોર નંબર્સ માત્ર ઇન્વેસ્ટર નહીં પણ દરેક સામાન્ય માણસને પણ તેમના લાગતા નંબર્સની જાણ હોવી જરૂરી છે તમે ઇન્કમ અને ખર્ચાનો ટ્રેક રાખી શકો છો આ બધું ડોક્યુમેન્ટ કરવું થોડું અઘરું લાગી શકે છે પણ તમારા હાલના સ્ટેટસ અને પોટેન્શિયલની આખી સ્ટોરી તમને આ ડોક્યુમેન્ટેશન જણાવશે આનું એક્ઝામ્પલ લઈએ તો તમારા કરિયરની શરૂઆતમાં તમારી સેલરી કે પગાર એન્ટ્રી લેવલની હોય છે જેથી તમે સેવિંગ્સ ઓછી કરો છો પણ જેમ જેમ તમારા કરિયરમાં આગળ વધો છો અને તમારી હાઈ સેલરી થઈ જાય છે ત્યારે તમારા ખર્ચા અને લાઈફસ્ટાઈલ પણ બદલાઈ જાય છે જો તમે અહીંયા તમારા ઇન્કમ અને એક્સપેન્સને ટ્રેક નહીં કરો તો આ લાઇફ સ્ટાઇલ ચેન્જીસના લીધે તમે ખૂબ ખર્ચાળું બની જશો અને તમે સેવિંગ્સ પણ ઓછી કરી શકશો આથી તમારા ઇન્કમ લેવલની તુલનામાં તમારું ઓછું ઇન્વેસ્ટમેન્ટ થશે તમારા નંબર્સને ટ્રેક કરવાથી તમે બીજા સોર્સેસ પણ શોધી શકો છો જેમાંથી તમને પેસેવ ઇન્કમની ઓપોર્ચ્યુનિટી મળે છે જેમ કે પ્રોપર્ટીમાંથી રેન્ટલ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટમાંથી થતી ડિવિડન્ટ ઇન્કમ વગેરે બીજી ટેપ છે જીવનમાં માઇલસ્ટોન અને ગોલ સેટ કરવા માઇલસ્ટોન અને ગોલ સેટ કરવા એક ઇન્વેસ્ટરના જીવનમાં ખૂબ હોય છે આનું કારણ છે છે કે તે તમારી એક્સપેક્ટેશન સેટ કરી ગોલ સુધી માર્ગદર્શન આપે એના પ્રમાણમાં તમારા ખર્ચા પ્લાન કરી શકાય અને તમારા ગોલ પર ખર્ચાની અસર ઓછી કરી શકાય છે એક લોંગ ટર્મ ગોલ જેમ કે ઘર ખરીદવું સંતાનની એજ્યુકેશન અને એવા બીજા ગોલ્સ તમને રેટ ઓફ રિટર્ન કેલ્ક્યુલેટ કરવામાં મદદરૂપ થાય છે ઉદાહરણ જોવા જઈએ તો જો તમારું ફાઈનાન્શિયલ ગોલ મોટું નથી જેમ કે ઘર ખરીદવું વગેરે તો તમે એટલા રિસ્કી ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી આવા રિસ્ક એવા ઇન્વેસ્ટરને લેવા પડે છે જે ફાઇનાન્શિયલી મોટા ગોલ્સ રાખતા હોય છે જેમ કે ઘર ખરીદવું એમ જ જો એક ઇન્વેસ્ટર લો રિસ્ક ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરે છે તો એમાંથી મોટા રિઝલ્ટની અપેક્ષા ના રાખી શકાય જેમાંથી સામાન્ય રીતે મોટા ગોલ્સ અચીવ થતા હોય છે જેમકે ઘર ખરીદું ત્રીજી ટેબ છે લોકોને શીખવાડ્યું છે કે એમને કોન્ટેન્જન્સી એટલે આવી આપદા માટે કોન્ટેન્જન્સી પ્લાનિંગ કરવી જોઈએ આવી સ્થિતિઓ માટે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટમાં રોકાણ કરી શકાય છે પણ એવી સલાહ આપી શકાય કે આપણને એક અમાઉન્ટ આવા સમય માટે કાયમ સાઇડમાં રાખવી જોઈએ જે મુશ્કેલ સમયમાં અમને કામ આવે આ સ્થિતિ મેડિકલ ઇમરજન્સી કે જોબ લોસ પણ હોઈ શકે છે એવું કહી શકાય કે તમને તમારા છ મહિનાની સેલરી કે પગાર એક કોન્ટિન્જન્સી ફંડમાં રાખવી જોઈએ આ ફંડ તમે લિક્વિડ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકી શકો છો જેમ કે ડેટ ફંડ લિક્વિડ ફંડ્સ જેથી એ અમાઉન્ટ પર કંઈક રિટર્ન મળતું રહે અને જ્યારે જરૂર પડે ત્યારે તમે એને લિક્વિડિફાય એટલે વિડ્રો કરી શકો ત્રીજી ટેવ છે લોંગ ટર્મ વિચારવું રોકાણ પર સારા રિટર્ન્સમાં સૌથી મહત્વનું હોય છે ટાઈમ કમ્પાઉન્ડિંગનું જાદુ ત્યારે જ જોઈ શકાય જ્યારે તમે રોકાણને ટાઈમ આપો અમે બધાએ સાંભળ્યું છે કે જો ટીસીએસ રિલાયન્સ અને બીજી સારી કંપનીઝમાં રોકાણ કરી તમે વીસ વર્ષમાં સો ગણા પૈસા કમાવી શક્યા હોત અમે કદાચ એવા લોકોને પણ ઓળખીએ છીએ જેમણે આવી કંપનીઝમાં વર્ષો પહેલા રોકાણ કર્યું હતું પણ એવા કેટલા લોકો હોય છે જેમને પૂરા સો ગણું લાભ લીધું હોય અને આ કંપનીઝમાંથી ખૂબ જ પ્રોફિટ કમાયા હોય ખૂબ ઓછા લોકો આનું કારણ એ છે કે આ કંપનીઝમાં રોકાણ કર્યા બાદ એ રોકાણને આટલા વર્ષો સુધી હોલ્ડ કરી રાખવું સરળ નથી આના પાછળ ફેમિલી કે મેડિકલ ઇમરજન્સી જેવા કારણો હોઈ શકે છે જો તમે સારી ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરી ગોલ સેટ કર્યા છે અને કોન્ટિન્જન્સી માટે ફંડ્સ રાખ્યા છે માર્કેટ ફોલ જેવી શોર્ટ ટર્મ સ્થિતિમાં પણ મક્કમ રહે જેથી રોકાણ પર કમ્પાઉન્ડિંગ રિટર્ન્સ મળી શકે નેક્સ્ટ ટેવ છે ડાઇવર્સિફાય હવે અમે એ ટેવ વિશે વાત કરીશું જે ટેવ નંબર ત્રણ એટલે કોન્ટેન્જન્સી પ્લાનિંગથી સંકળાયેલ છે કોન્ટેન્જન્સી પ્લાનિંગ અમને અમારા ઇન્વેસ્ટમેન્ટને ડાયવર્સિફાય કરવામાં મદદરૂપ થાય છે જેથી અમે એક વેધરપ્રૂફ પોર્ટફોલિયો બનાવી શકીએ છીએ અમે સ્ટ્રોંગલી રિકમેન્ડ કરીએ છીએ કે તમે તમારા પોર્ટફોલિયોમાં જુદા જુદા એસેટ ક્લાસ સામેલ કરો જેમ કે ગોલ્ડ બોન્ડ્સ રિયલ એસ્ટેટ ફિક્સ ડિપોઝિટ અને એવા બીજા અન્ય ઇન્વેસ્ટમેન્ટ દરેક એસેટ ક્લાસની પોતાની વીકનેસ અને સ્ટ્રેન્થ હોય છે જેમ કે ઇક્વિટીમાં રોકાણ સ્ટોક માર્કેટ પર નિર્ભર હોય છે રિયલ એસ્ટેટ સાયક્લિકલ હોય છે ગોલ્ડ એટલે સોનામાં રોકાણ કરવું સેફ ગણાય છે જેથી એ માર્કેટની તેજીમાં ચાલતું નથી પણ આ બધાને જો અમે પોર્ટફોલિયોમાં એકત્ર કરીએ તો એ વધુ ડ્યુરેબલ એટલે ટકાઉ બની જાય છે અને લોંગ ટર્મમાં સ્થિતિ ઉપર નિર્ભર ના રહી સારું લાભ આપી શકે છે નેક્સ્ટ સ્ટેપ છે કોન્સ્ટન્ટ અને પિરિયોડિક રિવિઝન જેમ કે અમે જાણીએ છીએ કે જીવનમાં કશું પણ મૂળ રીતે નક્કી નથી દુનિયામાં બધું જ રોજ ચેન્જ થઈ રહ્યું છે અમે પણ અમારા ઇન્વેસ્ટમેન્ટ્સ પણ અમારી ઇન્કમ પણ અને અમારા ખર્ચા પણ અમારી લાઈફસ્ટાઈલ પણ અને અમારા ફાઇનાન્શિયલ ગોલ્સ પણ પાંચ વર્ષ પછી તમારી ઇન્કમ પણ બદલાઈ ગઈ હશે અને તમારા ખર્ચા પણ આથી પાંચ વર્ષમાં તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ પણ બદલાઈ શકે છે અમે એ સલાહ આપીએ છીએ કે તમે તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ તમારી સ્થિતિ પ્રમાણે ચેન્જ કરો આ રિવિઝન જો પીરિયોડિક હોય તો તમારા ઇન્વેસ્ટમેન્ટ અને ગોલ્સ ટ્રેક પર રહી તમને ફાઈનાન્શિયલ ફ્રીડમ સુધી સરળ રીતે પહોંચાડી શકે છે નેક્સ્ટ સ્ટેપ છે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ બધી ડોક્યુમેન્ટેશન વિગતવાર કરવી અને હોલ્ડિંગ અને નોમિની પણ બનાવીને રાખવા ઇન્વેસ્ટમેન્ટ બાબતે બધું ડોક્યુમેન્ટ કરવું ખૂબ અગત્યનું છે આ ડોક્યુમેન્ટ કરી તમને તમારી પહેલી ટેપ નોઈંગ યોર નંબર્સ સરળ રીતે પૂરી પાડી શકો છો આથી તમે પેસેવ ઇન્કમનું કલેક્શન હોય કે માલિકી વિશેના તફાવતો એ અવોઇડ કરી શકો છો આનું સૌથી કોમન ઉદાહરણ છે જૂના ફિઝિકલ શેર્સને ડીમેટ કરાવી દેવું જેથી તમને તમારા ડિવિડન્ડ સીધા બેંક એકાઉન્ટમાં મળે ફિઝિકલ શેર્સમાં ડિવિડન્ડ બાય પોસ્ટ ચેકમાં આવતા હતા જો એક શેર હોલ્ડર આવા ઇન્વેસ્ટમેન્ટ્સને ટ્રેક કરવાનું છોડી દે એવામાં એમના ડિવિડન્ડ આઈ માં ટ્રાન્સફર થઈ જાય છે આઈપીએફ ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડ છે જેમાં સાત વર્ષથી વધુ અનક્લેમ ડિવિડન્ડ હોય તો એ ડિપોઝિટ થઈ જાય છે આ વર્ષે આઈ ઇપીએફમાં અનક્લેમ ડિવિડન્ડ્સ નવ હજાર કરોડ રૂપિયા ક્રોસ કરી રહ્યા છે આ એવા ઇન્વેસ્ટર્સના પૈસા છે જેમના ડિવિડન્ડ્સ એમની પાસે પહોંચ્યા જ નથી એટલે અમે એવી સલાહ આપીએ છીએ કે એક ઇન્વેસ્ટરને બધું ટ્રેક કરી સારી રીતે ડોક્યુમેન્ટ કરવું જોઈએ અને આવી સ્થિતિથી બચે અને એમના વારસ સુધી કે એમના સુધી આ પૈસા પહોંચી રહે આથી અમે એવી સાત ટેવ જે એક ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર માટે ખૂબ કામની છે એ જોઈ આ લિસ્ટ આ સાત ટેવથી રોકાઈ જતી નથી આવી અન્ય હેબિટ્સ અમારા ગ્રોના માસ્ટર ક્લાસમાં અમે સામેલ કરેલી છે આ માસ્ટર ક્લાસની લિંક અમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી છે તમે પણ આવી કોઈ ટેવ ખબર હોય કે એક ઇન્વેસ્ટરને મદદરૂપ થઈ શકે તો અમને કમેન્ટ સેક્શનમાં જણાવો તમને અમે જણાવી દઈએ કે આવા એજ્યુકેશનલ વિડીયોઝ અમે તમિલ તેલુગુ કન્નડ ગુજરાતી અને મલયાલમમાં બનાવીએ છીએ જો તમને આવા વિડીયોઝ આમાંથી કોઈ પણ ભાષામાં જોવા હોય તો આ ચેનલ્સને સબસ્ક્રાઈબ કરો આ બધા ચેનલ્સની લિંક પણ અમે ડિસ્ક્રિપ્શનમાં આપી છે આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી હેપી ઇન્વેસ્ટિંગ Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund and all other instruments traded on the stock exchanges.